मारू नाम मीनाक्षी ठाकर, डीएनपी इंग्लिश मीडियम स्कूल प्रिंसिपाल। डीएनपी इंग्लिश मीडियम स्कूल એટલે દ્વારકા નગરપાલિકા સંચાલિત સ્કૂલ છે આ, અને આ સ્કૂલ છે એ છેલ્લા 38 વર્ષથી કાર્યરત છે। આ સ્કૂલની વાત કરું તો દ્વારકાની જૂની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એકમાત્ર આ સ્કૂલ છે, અને આ શાળાની અંદર 900 સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી ધોરણ 10 ચાલી રહ્યું છે, જેમનું દર વર્ષે રિઝલ્ટ 70-80% વચ્ચે આવતું હોય છે। આ વર્ષે 10માનું રિઝલ્ટ અમારું 70% આવ્યું છે, અને આ રિઝલ્ટ ફર્સ્ટ સેકન્ડ થર્ડ આ રિઝલ્ટમાં 3 રેન્ક આવ્યા છે, સ્કૂલ ફર્સ્ટ, સ્કૂલ સેકન્ડ અને સ્કૂલ થર્ડ, એ ત્રણે ત્રણ ગર્લ્સ આવી છે, જે અમારા માટે બહુ સરાહનીય બાબત છે। સાથે સાથે એમ કહું તો નગરપાલિકા દ્વારા મહિલા સશક્તિકરણના ઘણા બધા કાર્યક્રમ પણ કરવામાં આવે છે, અને સાથે સાથે આ શાળાની અંદર એ મને અહીંયા એઝ એ પ્રિન્સિપાલ મહિલાની નિમણૂક કરવામાં આવી છે, તો એક પ્રિન્સિપાલ છે એ પણ મહિલા છે। સાથે સાથે વાત કરું તો અહીંનો સ્ટાફ 40નો સ્ટાફ છે, અને તમામ લેડીઝ ટીચર છે, જે એક મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કે મહિલા સશક્તિકરણ। તો આજે આ સ્કૂલની અંદર હું પ્રિન્સિપાલ એક મહિલા, તો એનો મને ગર્વ છે કે સ્કૂલનું સંચાલન એક સ્ત્રી દ્વારા કરવામાં આવે છે। સાથે સાથે હું વાત કરું તો આ શાળાની અંદર સ્ટાફ 40નો છે, અને તમામ બધા લેડીઝ ટીચર છે, જેનો મને વધારે ગર્વ છે, કારણ કે દરેક કાર્યને પાર પાડવા માટે જરૂરી નથી કે કોઈ પુરુષ હોય તો જ કોઈ કામ થઈ શકે, એનું ઉત્તમ ઉદાહરણ છે એ અમારા તમામ શિક્ષકો છે એ પૂરું પાડે છે। સાથે સાથે હું વાત કરું તો આ વખતે 10માનું રિઝલ્ટ 70% આવ્યું છે, અને આ રિઝલ્ટની અંદર જોગાનું જોગ જે સ્કૂલ ફર્સ્ટ, સ્કૂલ સેકન્ડ અને સ્કૂલ થર્ડ આ ત્રણ જે રેન્ક આવ્યા છે એ 3 ગર્લ્સના છે। તો આજે એક પોઈન્ટ છે કે મહિલા સશક્ત બને અને સાથે સાથે આત્મનિર્ભર બને, તો આ બંને પોઈન્ટને લઈ અને હું એવું કહેવા માગું છું કે આવા સમયે આ અમારી દીકરીઓ છે એ આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે એ પૂરું પાડી રહી છે। નામ શ્રદ્ધા ગાંધી છે, હું એક આ સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું, અને આપણે આજ બહુ સારો દિવસ કહેવાય છે, કેમ કે આજ એક વુમેન એમ્પાવરમેન્ટનું ઉદાહરણ અમારી સ્કૂલે ક્રિએટ કર્યું છે, જેમાં ફર્સ્ટ ટોપર્સ 3 ગર્લ્સ આવી છે, અને અમારી જે સ્કૂલ છે ને ટીમવર્કથી કામ કરે છે, જેમાં એક વુમેનનો ટીમવર્ક હોય છે, 5P કહે છે, 5P ફર્સ્ટ પ્રેસિડેન્ટ સપોર્ટ, સેકન્ડ ઇઝ પેરેન્ટ્સ સપોર્ટ, થર્ડ ઇઝ પરફોર્મન્સ ઓફ ધ ટીચર, ફોર્થ ઇઝ પરફોર્મન્સ ઓફ ધ સ્ટુડન્ટ, અને 5 પર્સનલ કેર ઓફ ધ ટીચર્સ। એ 5P મંત્ર લઈને અમે કામ કરીએ છીએ, અને આજ હું એમ કહું કે અમારા જે સ્ટુડન્ટ છે એ ઉત્તીર્ણ થયા છે, અને સ્પેશિયલી ગર્લ્સ જેને જે એક વુમેન એમ્પાવરમેન્ટનો એક ઉદાહરણ ક્રિએટ કરે છે, અને અમારો જે કોન્સેપ્ટ છે એ લોકોને આત્મનિર્ભર કરવાનો, જે અમારા ટીચર્સ ખૂબ એમને યથાર્થ પ્રયત્ન કરે છે કે એ પોતે ગર્લ્સ સ્પેશિયલી, વધારે ગર્લ્સ ઉપર અમે આમ તમામ સ્ટુડન્ટ પર ફોકસ કરીએ છીએ, પણ સ્પેશિયલી અમે ગર્લ્સ ઉપર કરીએ છીએ કે પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ કરે, કેમ કે આજના યુગમાં ગર્લ્સને સેલ્ફ ડિપેન્ડન્ટ થવું ખૂબ જરૂરી છે। અને અમારા ત્રણેય સ્ટુડન્ટ પઠાન, મુસ્કાન, ઉષા અને નિયતિ ત્રણેય ટોપર્સ છે, જેમને એકે 84 PR લીધો છે, સેકન્ડે 83 PR અને થર્ડે 82 PR લીધો છે અમારા પ્રિન્સિપલ મીનાક્ષીબેન ઠાકરના પ્રેરણાથી। આજ અમે ટીચર્સ તો આત્મનિર્ભર છે, પણ એના પ્રેરણારૂપ અમારા વિદ્યાર્થીનીઓને એને પણ આત્મનિર્ભર કરવાની કોશિશ કરીએ છીએ, અને અમારા પ્રિન્સિપલ મીનાક્ષી મેડમ સતત અમને કયા કરે છે કે ભાઈ તમે તો આત્મનિર્ભર અત્યારે છો જ, પણ આપણી જે ગર્લ્સ
गर्ल्स छे एमने भी आत्मनिर्भर बनाओ, एने भी एमने भी सेल्फ कॉन्फिडेंस सेल्फ डिपेंडेंट बनाओ। अमारो जो 40 स्टाफ छे ए स्त्रीनो स्टाफ छे, ए एक वुमेन एम्पावरमेंटनो एक मिसाल क्रिएट करे छे। अने अमारो ई भी फोकस छे कि अमे एक मिसाल क्रिएट करो तो अमारा जे विद्यार्थिनीओ छे, जे गर्ल्स छे, जे आजे टॉपर्स छे, એને પણ આજે સ્કૂલમાં મિસાલ ક્રિએટ કર્યો છે, જે પોતે ટોપ 3 સ્કૂલ રેન્ક લઈને આવી છે। અને હું એને ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું કે એમનાથી અમારી સ્કૂલનું નામ રોશન થયું છે અને પોતે આત્મનિર્ભર બને, હજુ ને હજુ આત્મનિર્ભર બને, એ અમારું એને प्रेरणा। मेरा नाम उषा सर्वदुरे है और मैं गरीब परिवार में से आई हूँ। मेरे पापा मजदूर करते हैं और मैं यहाँ पर इस DNP इंग्लिश मीडियम स्कूल में बहुत सालों से पढ़ती हूँ और यहाँ पर मैंने कुछ अलग ही देखा है, क्योंकि उन्होंने मेरे प्रिंसिपल मैडम मीनाक्षी मैडम मेरा फीस भरते हैं और सिर्फ वो ही नहीं, वो मेरे लिए बुक्स भी खरीद देते हैं। और यहाँ पर मैंने पढ़ाई करके मेरे टीचर्स मुझे बहुत अच्छी तरीके से सिखाते हैं और मैंने बिना ट्यूशन के यहाँ पर पढ़ाई किया है और मैं 10वीं कक्षा में कामयाब हुई हूँ और मेरा सेकंड में आई हूँ। आज मैंने अपने प्रिंसिपल और टीचर्स और सभी टॉप स्टूडेंट्स से मैंने एक सीख पाई है। आज मैंने सीख पाई है कि महिला को कैसे सशक्त होकर आगे बढ़ना है। और मैं मेरे टीचर, मेरे प्रिंसिपल और अपने माता पिता से वादा करती हूँ कि मैं आत्मनिर्भर बनूँगी। आज मुझे बहुत गर्व हो रहा है क्योंकि मैं जिस स्कूल में पढ़ती हूँ वो प्रिंसिपल महिला है और 40 टीचर्स भी महिला हैं। और इस स्कूल में जो 10th स्टूडेंट के रिजल्ट आए हैं उन वो स्कूल टॉपर्स 3 और 3 भी महिला हैं। मेरा नाम है पठान मुस्कान वाहिद खान। आज मैं अपने माता पिता को शुक्रिया अदा करना चाहती हूँ क्योंकि उन लोगों ने मुझे इंग्लिश मीडियम में DNP इंग्लिश मीडियम में बिठाया। आज उसका रिजल्ट आया है और उसमें फर्स्ट रैंक आया है, 84 PR आए हैं। और मैं अपने माता पिता को शुक्रिया अदा करूँगी और अपने टीचर प्रिंसिपल मीनाक्षी मैम और सदा मैम ऑल मैम को थैंक यू बोलना चाहती हूँ। उनके वजह से आज मैं यहाँ पर हूँ और फर्स्ट रैंक आया है स्कूल में। आज मैं आप उन लोगों को शुक्रिया अदा करना चाहती हूँ और आज बहुत मैं खुश हूँ। मारू नाम नियति शर्मा है, हूँ आ स्कूल विद्यार्थी छूँ और मारो आ वक्त जी 10th रिजल्ट आयो है यहाँ मैंने 3rd रैंक आयो है, 82 PR है। અને સૌથી પહેલાં તો હું થેન્ક યુ કહેવા માગું છું અમારી પ્રિન્સિપલ મેમને અને અમારા 40 જી સ્ટાફ મેમ્બર છે અને બધી ગર્લ્સ છે। હું એમ કહું છું આ સ્કૂલમાં જેટલી પણ લેડીઝ જ છે એ બધી અહીંયા કામ કરે છે, તો એટલે આ સંજોગની વાત છે કે આ વખતે જે છે એ અમારા પ્રિન્સિપલ મેડમ એ પણ લેડીઝ છે, અમારી જે ટીચર છે એ પણ લેડીઝ છે, અને અમે જે ગર્લ્સ છીએ આ વખતે ખાલી અમે 3 ગર્લ્સ છીએ ને એ આ સ્કૂલની ટોપર આવ્યા છે, અમે 3 ગર્લ્સ જ છીએ। એટલે એમ બતાવે છે કે વુમન છે ને આ વખતે એ સક્સેસફુલ થઈ ગઈ છે, ક્યાંય ને ક્યાંય છે જ્યારે આટલો એ નારો કરે છે કે વુમનને આ કરવું જોઈએ, ઓલું કરવું જોઈએ, આત્મનિર્ભર બનવું જોઈએ, તો આ ક્યાંય ને ક્યાંય આ સક્સેસફુલ લાગે છે। આ સ્કૂલમાંથી આપણે જોવા મળશે કે આપણે કેટલા સક્સેસફુલ છીએ અને બધી જે મહિલા છે, જે ગર્લ્સ છે, એને જોવું જોઈએ કે એને આ સ્કૂલથી પ્રેરણા લેવું જોઈએ કે આપણે ક્યાંય ઓછા નથી। કોઈ છોકરી એમ સોચે કે અમે આ નહીં કરી શકીએ, આમ નહીં કરી શકીએ, અમારા પરિવારવાળા આમ કરે છે, તેવું કાંઈ નથી। આગળ આપણે બધા છે ને આપણો સપોર્ટ મળશે તો આપણે આગળ આવશું। આગળ જતાં કેમ પણ જે આપણી ગર્લ્સ છે, જેટલી પણ આ વિશ્વની ગર્લ્સ છે, એને કેમ આગળ લઈ જવું એમ અમારા પ્રિન્સિપલ અમને બતાવ્યું છે, કેમ માણસને એટલે આ લેડીઝને આત્મનિર્ભર બનવું એમ। પહેલે તો જેમ કે આ કોરોના વાયરસ ચાલે છે તો મોદીજીએ કીધું છે કે આપણે આત્મનિર્ભર બનવું જોઈએ, તો એમ જ લેડીઝને પણ આત્મનિર્ભર બનવાની ખૂબ જ જરૂરત છે। તો આ જે અમારી પ્રિન્સિપલ મેડમ છે ને હર વખત અને હર એક મિનિટમાં કે બધી જે છોકરીઓ છે એના સાથે સારો કોન્ટેક્ટ રાખ્યો છે, એના સાથે સારી વાતચીત કરીને અગર હર વખતે એને છે ને પ્રોત્સાહિત કર્યું છે, અને હું એમ જ કહેવા માગું છું હું ખૂબ લકી છું કે મને આવા પ્રિન્સિપલ મેડમ મળ્યા છે। નામ રાજવી ભટ્ટ છે, હું છેલ્લા 2 વર્ષથી આ DNP ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છું। મારું રિઝલ્ટ આજે આવ્યું છે 10મા ધોરણનું, જેમાં મને 70% આવ્યા છે, જેની પાછળ મારા ટીચર્સ, મારા પ્રિન્સિપલ, મારા પેરેન્ટ્સનો ખૂબ જ સપોર્ટ છે।